પૃથ્વી ઉપર અત્યારે લગભગ 7 અબજ ની વસ્તી છે. રોજ લગભગ 1 લાખ બાળકોનો જન્મ થાય છે, કદાચથી વધારે થતો હશે, અને લગભગ એટલા જ આ પૃથ્વી ઉપર વિદાય થાય છે. એની અંદર કેટલાક એવા વિશિષ્ટ થઈ ગયા જેના નામ થોડાક આપણે સાંભળ્યા. રાજાઓ થઈ ગયા, મહારાજાઓ થઈ ગયા, અબજોપતિઓ થઈ ગયા, જુદા જુદા ક્ષેત્રની અંદર જેમણે વિશ્વ કક્ષાએ નામ પ્રાપ્ત કર્યું હોય એવાય થઈ ગયા. પણ કાળના પ્રવાહમાં બધા ભૂલાઈ ગયા. પણ જેમણે ભગવાન અને સંત, ગુણાતીત સંત, એને રાજી કર્યા, એનું નામ લોકોના હૃદયમાં બોલાય છે, લોકો એને યાદ કરે છે. તો આ જીવન જીવવા માટે, સારું જીવન જીવવા માટે, સાચું જીવન જીવવા માટે આ એક સિદ્ધાંત જે પ્રમુખ સ્વામી મહારાજે, યોગીજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજે, ભગતજી મહારાજે, અત્યારે મહંત સ્વામી મહારાજે, ગુણાયતાન સ્વામીએ, સ્વામિનારાયણ ભગવાને અને બધા અવતારી પુરુષોએ અને અનેક મહાન સંતો આપ્યો છે. અને એ છે બીજા માટે જીવવાનું. જેટલું માણસ બીજા માટે કરે છે એટલું પોતા માટે થાય છે. હવે આ બીજા માટે જે આપણે કરવાનું છે એમાં આપણે શરૂઆત ક્યાંથી કરીશું? એકદમ નાની શરૂઆત, જેમ પીએચડી થવું હોય તેની શરૂઆત લોઅર કેજીથી કરવાની. અંગ્રેજીમાં પીએચડી કરવું છે, ડિલીટ કરવું છે, ડિલીટ થવાય છે, પણ શરૂઆત એબીસીડીથી કરવાની. એમાં આપણે સ્વામી માટે જીવવાનું છે, મહારાજ માટે જીવવાનું છે, એની શરૂઆત ક્યાંથી કરવાની છે? તો એની એક સાચી પીપા ભગતે કહી છે, એ સાચી હું બોલું છું, આપ સૌ મારી સાથે બોલશો. સ્વામિનારાયણ હરે, જોરથી બોલજો, ભરતી ભરતી નહીં. હવે જીવવાનું છે, આ ભલે જીવવાનું છે પણ બોલવાનું જોરથી છે. પાછું ભરતી ભરતી બી એને માટે ન હોય. આપે છે પીપા ભગત કે છે, પીપા પાપન કી જીએ તો પુણ્ય કિયા સો વાર, જો કિસી કા લિયા નહીં તો દિયા વાર હજાર. શું કહ્યું એમાં સમજાય એવું છે? જો તમે પાપનું કાર્ય નથી કર્યું તો પુણ્યનું જ કાર્ય કર્યું છે, એટલે કે તમે સેવા જ કરી છે. જો કિસી કા લિયા નહીં, એટલે હક વગરનું લેવાનું છે બીજા પાસે, હક વગરનું લીધું નથી તો તમે 1000 વાર આપ્યા બરાબર છે. અમારી પર ચિંતન કરજો, આજનો જ વિચાર કરજો. બધા આજે સવારે આપણે ઉઠ્યા અને અત્યારે આ સમયમાં લગભગ 4 કલાક થયા છે, કદાચ 5 કલાક થયા હોય. તો 5 કલાક દરમિયાન આપણે એવું કાંઈ કર્યું
કે જેથી બીજાને નુકસાન થાય, અંદર શોધવાનું. ભૂલ થઈ જાય પણ એ સુધારવાનું. તમારામાંથી કેટલાક છે, મોરબી વગેરેથી આવ્યા છે, એમણે નાસ્તો અહીં કર્યો છે, તે નાસ્તામાં કંઈ બગાડ્યું? એમ પડી રહ્યું એ શું કહેવાય? એ સેવા કહેવાય? અહીંયા આગળ બે દિવસની શિબિર છે. સવાર નાસ્તો, બપોર જમવાનું, સાંજે કંઈક બીજું છૂટક છૂટક બીજું આવશે, તે રાત્રે પાછું કંઈક જુદો કાર્યક્રમ હશે. થોડું થોડું બગડે ભેગું કરજો. રમતીર સ્વામી છે, નીચે વ્યવસ્થા કરજો. આ લોકોની ડીશોમાં જે વધે ને, એક ડીશ ત્યાં આગળ ઉભા રહેવાનું, કોઈ કશું કહેવાનું નહીં. અને પછી એને વારી આમ કરી અંદર નાખજો, અને કેટલું થાય એ હાજે રિપોર્ટ આપજો. બપોરનો રિપોર્ટ બપોર આપજો, હાજનો હાજે આપજો. સંતો આટલો દાખલો કરીને, પ્રમુખ સાહેબ મહારાજ એમણે આદેશ પ્રમાણે આ કાર્ય કરે છે, હરિભક્તો આપે છે, કચરા પેટી નાખ્યું. ત્યાં એક શિબિર છે. આવી કેટલી શિબિરો દેશ પરદેશમાં થાય છે. તમે પેલા શિબિરો ભરી, આવું તો દરેક વસ્તુમાં છે. અહીં કેટલાક રહ્યા, પેલા તમે ઘેર રહેવો પડ્યું, નવા પાણી બગાડ્યું, ટોયલેટમાં ગયા તો નળ ચાલુ હતો, હાથ ધોવા ગયા તો પછી ધડધડાટ પાણી જવા દીધું. આ બધું મેં જોયેલું છે. તમે એને નાની વસ્તુ ના સમજજો. જો આપણે રાજી કરવા હોય, જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ જીવ્યા છે અને બધા જ મોટા પુરુષ જીવ્યા છે, કોઈ વસ્તુ બગાડવાની નહીં. આની પુષ્ટિ માટે હું એક વાક્ય બોલું છું, કે મારી સાથે બોલજો. નો વેસ્ટ ઓફ ટાઈમ, નો વેસ્ટ ઓફ મની એન્ડ મટીરિયલ. જોરથી બોલો, મળતી મળતી હજુ સર. નો વેસ્ટ ઓફ ટાઈમ, આ લખી લેજો. No waste of money and material. No waste of energy, physical and mental. બોલ્યા જ નહીં કોઈ. ફરી બોલો, બોલવાનું છે તમારે. No waste of money and material. No waste of energy, physical and mental. No waste of આવી ગયું, બધા બધું આવી ગયું. ચાલો, આ કોઈ વસ્તુ બગડવી ના જોઈએ, તો સેવા જ છો તમારી. તો પ્રમુખ બધા મોટા પુરુષો આ રીતે કર્યું, જરાય બગડવાની. યોગીજી મહારાજનો પ્રસંગ તમને કહું. પરમ પૂજ્ય મહંત સ્વામી પાર્ષદ તરીકે યોગીજી મહારાજની સેવામાં હતા અને ટપાલ લખવાની સેવા કરતા. સાંભળજો ભાઈઓ, અને પછી એપ્લાય કરવાનું છે. તો એ ટપાલ લખતા હતા, એમાં 30-35 ટપાલ લખી. એમાં એક ટપાલ ઉપર એક સ્ટેમ્પ ચોંટાડેલો, એક પૈસાનો ચોંટાડવાનો હતો, એને બદલે કંઈક 5 પૈસાનો ચોંટાડ્યો હતો, 2 પૈસાનો, એકને બદલે 2. 35 ટપાલમાંથી જેની પર વધારે સ્ટેમ્પ ચોંટાડ્યો હતો ને, એ જ ટપાલ યોગીજી મહારાજે અંકાળી અંતર્યામી શક્તિ જે હોય તે, અને પ્રશ્ન પૂછ્યો કે આ કેટલાનો સ્ટેમ્પ છે? તો કે આટલાનો. કેટલાનો હોય? તો કે આટલાનો. પછી જોગી મહારાજ ધીરે ધીરે કે, ઠાકોરજીનો 1 પૈસો કેમ વધારે?
એક પૈસામાં શું, એ BAPSમાં નહીં. પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે જીવ્યા છે અને આપણે હવે જીવવાનું છે, ના પ્રેરણા મેળવવાની છે, આ ખ્યાલ રાખવાનો. તે સ્ટેમ્પ ઉખાડાવડાયો, પાછું ઉખાડવામાં ફાટી જાય એટલે ઉખાડવાની પદ્ધતિ શીખવાડી. હવે તમે એપ્લાય કરજો અને તમને પછી સમય મળે ત્યારે અંતરદ્રષ્ટિ કરજો. હવે નો વેસ્ટ ઓફ ટાઈમ. તમે બધા ઘેરથી અહીં આવ્યા, કેટલાક રાજકોટના છે, કેટલાક મોરબીના ગઈકાલ આવ્યા છે, તો તમે ઘેરથી અહીં આવ્યા તો એની અંદર શું કર્યું? બોર્ડ જોયા સિનેમાના, આ જાત જાતની જાહેરાતો જોઈ, જાહેરાતો ભરી અંદર આવ્યા, અહીં અહીં કચરોઈ એ શિબિરમાં આ વચમાં આડે આવે, આ તમે બધા બેઠા છો અહીંયા, મચ્છરદાનીનો પડદો નાખ્યા, આવરણ આવ્યું વચ્ચે, પણ તોય હું તમને જોઈ શકું. બે પડદા નાખે તોય કદાચ જોઈ શકું, પણ દસ નાખે તો અહીં દસ મચ્છરદાનીને પડદા નાખી દે તો તમે મને નહીં જોઈ શકો, હું તમને નહીં જોઈ શકું. પડદો આવી ગયો તો આવા પડદા આવે છે. કેટલો કચરો ભરાયો હશે. હવે કચરો ભરીને આપણે શિબિરમાં આવ્યા, યાદ રાખજો, ખાલી બિલ્લા પહેરવાથી શિબિર નહીં થાય. યુનિફોર્મ પહેર્યો છે સારું છે, પણ એટલાથી શિબિર નહીં થાય. આ બધી વસ્તુઓ છે અને મોટા ભાગના બધા ભણનારા છે, ભણવાનું છે, એમાં આ સિદ્ધાંત આવશે. તમે સારું ભણશો તો સારું કમાશો, તો તમારી સંસ્થાઓમાં બહાર બધી છાપ પડશે. એ છાપ પડી એ સેવા છે. કઈ સેવા? સેવા કરો કે કરવાનું નથી, ઘણી વાર કશું જ કરવાનું નથી. યશવંત જેઠવાને ઓળખતા હાથ ઊંચો કરો. જે લોકો યશવંત જેઠવાને ઓળખતા હાથ ઊંચો કરો, તમારે બધાને ઓળખવા જોઈએ. ભાઈઓ, એક સામાન્ય પતરાના શેડ જેવા ઘર, ઘર તો ના કહેવાય પણ ઝૂંપડી જેવું કહેવાય, એમાં રહેતા હતા. એને આ સત્સંગ થયો. તે વખતે આવી શિબિર નહોતી થઈ. વગર શિબિરે ધીરે ધીરે એને સમજાવ્યું. એનો પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો ફોટો છે. આમ પ્રમુખ સ્વામી બેઠા છે અને યશવંત નાનો છે અને વાતો બોલે છે. એ શિબિર જ કહેવાય. એકલા હોય તો શિબિર કહેવાય. કે શિબિર તો આમ સિક્કો માર્યો અને બિલ્લા પહેર્યા અને પેલી ડાયરીઓ આપી, કોથળીઓ પેલી પેલી આપી પ્લાસ્ટિકની, એટલે શિબિર થાય એવું નથી હોતું. એ તો બધું અત્યારે જમાનો થઈ ગયો એટલે તમને આ કરવું પડે છે. બાકી શિબિર તો જુદી જ છે. એણે યોગીજી મહારાજના વચન, પ્રમુખ સ્વામી મહારાજના વચન પ્રમાણે જીવવા માંડ્યું તો 12મા ધોરણમાં સારા સારા માર્ક્સ આવ્યા. ચોરી કરીને હું તમને પ્રશ્ન પૂછું છું અને તમારી ડાયરીમાં તમારે લખવાનું છે અને પછી જવાબ અંદર શોધવાનો છે. એ જવાબ કોઈને બતાવવાનો નથી. જીવીશું સ્વામીને માટે, આ રીતે જીવાય. તમારામાંથી આવાનો જવાબ આપવાનું બોલવાનું નથી અત્યારે. ફરી એક પણ પરીક્ષામાં ચોરી ન કરી હોય આજ સુધીમાં, એ લખજો ડાયરી, અથવા બીજા કાગળમાં લખજો ડાયરી, કોઈ જોશે. ચોરી કરીને સ્વામીને તમે જીવિત રાજી કરી શકશો, ભૂલી જાઓ, કદાચ થઈ ગઈ તો ભગવાન માફ કરશે. પણ તમારે, તમને લેસન આપું છું કે તમને આજે જ્યારે સમય મળે ત્યારે આજ સુધીમાં પરીક્ષામાં જેટલી ચોરી કરી હોય ને બધી લખવાની, એટલી બધી ચોરી કરીએ છીએ ને કે આદત નહીં આવે, ઢગલાવન કરીએ, ઢગલાવન. પણ એ બંધ કરવાની, હવે માફી માંગી લો, માફ થઈ જશે. અને નહીં કરવાની અતિ દ્રઢ પ્રતિજ્ઞા, સંકલ્પ નહીં અને દ્રઢ પ્રતિજ્ઞા નહીં, અતિ દ્રઢ પ્રતિજ્ઞા,
માટે હું બોલું છું, મારી સાથે બધા બોલજો. હું ક્યારેય પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારે પરીક્ષામાં અથવા બીજી કોઈ પણ પ્રકારે ચોરી કરીશ નહીં. જેટલી ચોરી કરે બધી લખવાની. મને મારી પર હમણાં એક કાગળ આવ્યો છે, એણે લખ્યું છે, એણે પરીક્ષામાં ચોરી કરી એ લખ્યું છે. પછી એના ઘરમાં ચોરી કરતો હતો ને એ પણ એણે લખ્યું છે, કેવી રીતે યુક્તિથી કરતો એ પણ લખ્યું છે. લખ્યું છું, મેં લખી નાખ્યું છું, મેં કહ્યું જ નથી. મેં તો આવું જનરલ કથા વાર્તામાં કહે છે તો કોઈ વાંધો નથી, મને કેમ બતાવશો હું કેટલાનું વાંચવાનું છું. તમે ભગવાન છો જ તો સુધારો થાય ભાઈઓ, એમને એમ બર નથી આવતું. આ ભૌતિક માર્ગમાં જે લોકો આગળ વધ્યા છે ને એ એમને એમ આગળ નથી આવ્યા, છતાંય ભગવાનના માર્ગે નતા વર્યા જે રીતે વરવું જોઈએ રીતે, એટલે નિષ્ફળ ગયા છે. બાકી એ લોકોએ મહેનત તો સખત કરી છે, ચોરી કરી ના થાય આ બધું તો ચોરી નહીં કરવાની. એનું નામ શિબિર, એનું નામ જીવીશું સ્વામીને માટે ઓટોમેટિક છાપ પડશે તમારે. તો ચોરી નહીં કરવાની, આ ખ્યાલ રાખવાનો. બીજી એક ભૂલ થાય છે આપણી, તેમાં તમારો સમય બગડે છે અને મગજ બગડે છે. આપણે બધા પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા છીએ, મહંત સ્વામી મહારાજના યોગમાં આવ્યા છીએ. હવે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાગી થયા એ પહેલા કદાચ એમણે સિનેમા જોયું હોય તો મને ખ્યાલ નથી, મહંત સ્વામી કદાચ જોયું હોય તો મને ખ્યાલ નથી, પણ પછી એમણે સિનેમા જોઈ છે તો આપણે જોઈએ છીએ. હવે તમારે સિનેમા થિયેટરમાં જવાની જરૂર જ ક્યાં છે? તમે ભેગું જ લઈને ફરો છો ને, આ મોબાઈલ શું છે? સાવધાન, આ શિબિર સાવધાની માટે છે. મેં વલ્લભ વિદ્યાગર છાત્રાલયમાં આવી વાત કરી છે કે છાત્રાલય બ્રહ્મ વિદ્યાની કોલેજ, તો બ્રહ્મ વિદ્યા ભણવું હોય તો આ સિદ્ધાંતો ખ્યાલ રાખવાના. તો ત્યાં આગળ અમુક વિદ્યાર્થીઓને મોબાઈલ રાખવા દે છે, અમુકને રાખવાનું નથી, એને રાખવાનું નથી, નથી રાખતો, નિયમ પાર છે. કેટલાક એવા હોય છે કે નિયમ હોય ને તો છાના છાના રાખે, તે છાના છાના, તે કદાચ સંતોની છાના રાખશો, ભગવાનથી છાના રાખશો તો કઈ રીતે આગળ વધશો? એ છોકરો એવું નહોતો કરતો, પણ એણે સિનેમા જોઈ, સિનેમાને ન જોવાય એવી ફિલ્મ જોઈ. સાંભળો બધા, અને એણે મને કહ્યું, શું થયું ખબર? ચાલુ ક્લાસમાં ભણે સાંભળજો બધા, આ ભણવાના લક્ષણ, તે ચાલુ ક્લાસની અંદર બાજુનો વિદ્યાર્થી એણે એના મોબાઈલ ઉપર ન જોવાય એવી ફિલ્મ બતાવી, એમને ભાઈ ન જોવાય એવી ફિલ્મ બતાવી. સારંગપુર ગુરુકુળનો એક વિદ્યાર્થી નવમા ધોરણનો, સાંભળજો બધા, અહીં તો બધા નવમાંથી ઉપરના છે, નવમા ધોરણનો વિદ્યાર્થી, એણે વાત કરી કે ન જોવાય એવી ફિલ્મ એણે જોઈ. બોલો, એણે મને કહ્યું, હું આવું કથામાં કહું ને કે મને કોઈ કહી જાય, તેણે મને કહ્યું કે મેં એને પ્રશ્ન પૂછ્યો, મેં કહ્યું તારા ઘરમાં તો સત્સંગ છે, ત્યાં કેવી રીતે જોઈ? એણે કહ્યું કે મારા ઘરમાં નથી જોઈ, ગુરુકુલમાં તો હોય જ નહીં, એના ઘરમાં ના હોય, પણ રજાઓ ઘેર ગયેલો તો બધા ફળિયાના છોકરા એ કહે ચલો જોવાનું છે, ત્યાં પહોંચી ગયો, ત્યાં જોઈ. આ બધું જાણવું પડે. જીવીશું સ્વામીને એ માટે જેટલા કચરા છે ને
કે કચરા ક્યાંથી પેસે છે જાણવા પડશે. તો આવું ઘણું બધું છે, આ બધું ખ્યાલ રાખવાનું છે. બીજું, જીવીશું સ્વામીને માટે તો એક અગત્યનો નિયમ જે સ્વામીએ ભગવાન આપેલો જ છે એની જ વાત કરું, નવું કોઈ કહેવાનું નથી. તો એને માટે અમે બધા ત્યાગી છીએ, આ બેઠા છીએ બધા. અમારા માટે સૂત્ર છે, જેણે બીએપીએસમાં ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે એને માટે યોગીજી મારા સૂત્ર આપતા કે સ્ત્રી જન્મી જ નથી, એ અમારું સૂત્ર છે. હવે તમારું સૂત્ર, તમારું સૂત્ર મેં પહેલા ઘનશેકરે બોલાવેલું છે. તમારામાંથી જેને આવડતું હોય એ હાથ ઊંચો કરો. થોડાક મેં હાથ ઊંચો બોલાવું નથી, એકદમ બોલશો તો અંભરાશે નહીં, ખાલી હાથ ઊંચો મને ખબર પડે કે તમે કથા સાંભળો છો કે ઊંઘો છો કે શિબિર કરવાયા છો કે ખાલી મહોત્સવ કરવાયા છો. આજે ના સાંભળ્યું હોય, પહેલાં સાંભળ્યું હોય, હવે કદાચ ના પણ સાંભળ્યું હોય કદાચ, કારણ કે હું બધા સેન્ટરમાં ના ગયો, ગયો તો તમે હાજર ના હો. લગભગ હું બોલાવું છું કાયમ, તો તમારું સૂત્ર બોલું છું. તો જીવાશે તો આ સ્વામિનારાયણનો ડંકો વાગશે, તમે ન ધારે એવો ડંકો વાગશે, કલ્પના બહારનું કામ થશે. તો મારી સાથે બધા બોલો, સાવધાન રહેજો, ડાફોરિયા મારશો નહીં, અને લખી લેજો બધાય. અને આ તમારે રોજ બોલવાનું છે, આની પર ગોષ્ઠી કરવાની છે. અને તમારા ઘરમાં નાના બાળકો હોય, આજે બાળકનો જન્મ થયો હોય તમારા ઘરમાં, તમારો ભાઈ એને કે સગા, એને તમારે સંભળાવવાનું છે. બધા યાદ રાખો, આ પ્રવર્તાવવાનું છે. બોલજો બધા, જમણો અંતે પહેલી આગળ ઊંચી કરજો. એક નારી સદા બ્રહ્મચારી, એક નારી સદા બ્રહ્મચારી. અહીં તો કોઈ પરણેલા નથી, કોઈ વ્યવસ્થામાં હોય તો જુદી બાબત છે, રેકોર્ડિંગ મારા કંઈક વ્યવસ્થામાં હોય કોઈ તો બધા પરણ્યા વગરના છે, પણ છતાં જાણી રાખવાનું છે તમારે. તમારે કાર્યકર્તા થવાનું છે, જાણવાનું છે કોણ કયા સામાજ ભાગ ખેલ ખેલે છે બધા, તો ઉભા રહેવા છે. તો જે પરણેલા છે એને એના પત્ની સિવાય દુનિયામાં જે સ્ત્રી માત્ર છે એ માતા બહેનને દીકરી તુલ્ય છે. આજે સવારે જે ભાઈ આવ્યા છે, એને વિવાહ થયા છે, અને એને સૂત્ર મેં અપૂર્ણ થઈને કહ્યું કે સૂત્ર બોલાવો. પછી એના પત્ની માટેનું સૂત્ર આના અને બાપુજીને આપ્યું, તમે ત્યાં જઈને આપજો. આ રીતે કામ થાય, બીએપીએસ આગળ વધે. આ જીવવાનું છે, જીવવામાં જે ભૂલો થાય છે ને આ ભૂલ મોટી થાય, એ સાવધાન રહેવાનું. તો જે પરણેલા છે એને માટે પોતાના પત્ની સિવાય જે સ્ત્રી માત્ર છે એ માતા બહેનને દીકરી તુલ્ય છે. અને જે સ્ત્રી પરણેલી છે એને માટે જે પુરુષ માત્ર છે પિતા પુત્રને ભાઈ તુલ્ય છે. અને જો આ દશેરા છે આજે, અને આ રાવણ સીતાને ઉપાડી ગયો, પણ જોયેલો સીતા રામ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકી, તો ત્રણેય જોઈ લો. સીતાને રાવણ ઉપાડી ગયો, એકલી સીતા છે, એક માણસ, એક વિભીષણ તો ક્યાંય ખૂણામાં બેઠો ખબર નહીં, એક જ એવો હતો કે જે સીતાજીને આમ પગે લાગે, બાકી એ તો કયા ખૂણા બેઠેલો હતો, બાકી બધું રાક્ષસ ભેગું થયેલું. તે બધા સીતાને સમજાવે, રાવણ સમજાવે. રાવણ કહે કે તને પટરાણી બનાવો, ત્યાં વળી બીજી દાસીઓ આવે, તને પટરાણી બનાવશે, આમ કરશે, પણ ટળો ભરવા લો ભયા નથી. પછી કેટલાક ચીડવે, એટલે કંટાળે, એટલે કંટાળ્યા નથી.
રામ, મારા રામ એકલા સ્થિર રહ્યા. જોઈ તું યાદ કરી છે. આ તો જરાક આ કોલેજમાં હોય અને જરાક કેમ ત્રણ શબ્દ, ત્રણ શબ્દ આવડી ગયા. હું ત્રણ શબ્દ જે બોલ્યો બોલવા નથી હું, પણ તમારા માંથી ત્રણ શબ્દો જે સમજ્યા હોય એ હાથ ઊંચા કરો. બધા સમજાય, જ્ઞાની છે બધા. એ ત્રણ શબ્દો તો હલવાતા નહીં, નહીં તો સ્વાઈ માટે ના જીવાય. હા, તમારા મોબાઈલમાં છે ને કેટલાયને આવ્યા હશે, એમાં આગળ ઊંચી નથી કરાવતી, અને તમે કર્યા હશે. આ મોબાઈલ એટલા માટે આપ્યા, તમારા મોબાઈલ તોડી નાખવામાં આવશે. યાદ રાખજો બધા, આ બધા મોબાઈલ એટલા માટે નથી આપ્યા. કોકને આવે તમારી પર, તમારો તો કરવાના જ નહીં, તો જવાબ લખી દેવાનો. વડોદરાનો આપણો એક યુવક થોડોક હલવાયો, હલવાઈ જાય. આ લપસણી ભૂમિ છે. એક તો પેલી પોલિશ કરેલી ટાઇલ્સ છે, પાછું એમાં તેલ પડ્યું, એમાં પછી પાણી પડ્યું, અને પછી એમને એમ જોડા બોડા છે નહીં પેલા કિલ્લાવાળા, તો શું સરખી જવાય. એટલે સરખી જ વિચારો. એટલે આવો મોબાઈલમાં આવ્યું, પણ BAPSનો છે, સ્વામિનારાયણ ભગવાનનો છે, પ્રમુખ સ્વામી મહારાજનો છે, એને ખબર પડી ગઈ. એટલે એણે એને પિતાને વાત કરી કે આવું થયું છે. તમે કે આવું થયું હોય ને તો તમારા બાપુજીને કહેજો, તો પછી સાંભળવાનું છે. ડાયરી લખો, લખો ડાયરી કે આવી કોઈ ભૂલ થઈ હોય એ તો પછી તમારે પછી અંતર્દૃષ્ટિ કરવાની. આ શિબિર ખાલી સાંભળવાની નહીં, આ તો જીવવાની છે. તેણે એના પિતાને વાત કરી, એના પિતા ઉદાર, કઈ વાત ભૂલ થાય. પણ પછી એણે કહ્યું કે હવે જવાબ લખી દે કે મને આવો ફરી ફોન ના કરવો, અરે ફોન શું SMS ના કરવો. આપણો એક યુવક, દેટ ઇઝ BAPS જેની શું એની વાત કરું છું, અને કોલેજમાં પહેલા વર્ષમાં જ કોલેજમાં ગયો, પહેલો જ દાડો, અને પહેલા ત્યાંથી પ્રોગ્રામ શરૂ. સમજી ગયા પ્રોગ્રામ? સમજ્યા તો સમજી જ જાય બધા. આ બધા અનુભવી છે, સાક્ષાત્કાર વાળા છે, પ્રમુખ સ્વામી મહારાજના છે. તે પહેલે તળે એક બેન બન્યા અને કે અને કે આપણે મિત્રતા બાંધી, એટલે આયા મિત્ર તમારા, આ મિત્ર તમારા નીકળી પડ્યા. મને ખબર છે, પણ નમ્રતાથી જવાબ આપ્યો. અંદરથી કડક, એકદમ કડક મિસ્ટ્રિક્ટ, લોખંડ કરતા કડક થાવ, એટલે જવાબ આપ્યો. એ વાત બંધ ના કરવી, બંધ થઈ ગયા. તવી જે તારે બીજી મૂર્તિ, એમણે કહ્યું મિત્ર તબા છે, એ વાત ના કરવી, બંધ થઈ ગયા. આપણે એક સાધુ છે સારંગપુરમાં, નામ ભૂલી ગયો છું, સંતો બધા ઓળખે છે. એ બસના સ્ટેન્ડ ઉપર ઉભા હતા સુરતમાં, સુરતના, સુરત ભણતા હતા, ગામ કયું ખબર નથી, પણ સુરત ભણતા હતા, અને બસના સ્ટેન્ડ ઉપર ઉભા હતા. અને એમના ક્લાસના એક બેન ત્યાંથી પસાર થયા સ્કૂટર ઉપર, એટલે એમણે અમને જોયા કે આપણે આ તો આપણા ક્લાસના જ વિદ્યાર્થી, એટલે સ્કૂટર ઊભું રાખ્યું અને કે ક્યાં જવું છે, કે કોલેજમાં, કે હું કોલેજમાં જ જાઉં છું, બેસી જાઉં. પણ બેસે BAPS નહીં, ધેટ ઇઝ BAPS. આ બિલ્લા એના છે, તમે બિલ્લા ઊંચા કરો, હાથમાં પકડી બિલ્લા ઊંચા કરો. તે બિલ્લાવાળા આવા હોય, ઘેટા ના હોય. એને નમ્રતાથી હાથ જોડીને કહ્યું કે હું મારી રીતે બસમાં આવીશ. એની પર રાજી પોતાયો, બરાયું, આજે સાધુ છું. એ સાધુ મેં મોઢે કહ્યું હતું, મેં કહ્યું જો તમે સ્કૂટર ઉપર બેઠા હોત તો અહીં ના બેઠા હોત,
એટલે સાચવજો બધા. બધા સાધુ થયું એવું નથી કેતો, પણ તમારે ડંકા મારવા હોય ને તો આ રીતે થાય. કેટલા હલવાઈ ગયા છે બધા, તમે સરસ શોધી કાઢો. તમારે શોધવાનું છે હવે કે આવા હોશિયારો બધા હલવાઈ જાય છે, પણ એ શું જીવવાના હતા એ સ્વાઈ માટે. અને હું તો ગમે ત્યારે માનતા હોય, આપણે એવું નથી કહેતા, પણ તમારે ઉચ્ચ જીવન જીવવું છે કે ઘેટા જેવું જીવવું છે, સિંહ થવું છે કે ઘેટું રહેવું છે, તો ઘેટું રહેવું હોય તો કરો. હવે જે આવા શબ્દો હું બોલું છું એ મારા શબ્દો બોલ્યા. મતદા નંબર વાંચો, નંબર લખી લો, નંબર મધ્યનું 33, એમાં આ આ શબ્દો આવશે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જે નિષ્કામી વર્તમાન દ્રઢ રાખે છે એ અમારાથી લાખ ગણું છે તે હોય, પણ અમારી પાસે છે. ભગવાન તમારી પાસે આવી ગયા. માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં આવે તો કેવું લાગે? નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં એની અંદર શિબિરમાં આવે તો બધા છાપાવાળા તૂટી પડે, અહીંયા ગ્રાઈ જાય છે. શું વાત! પણ તમારી બાજુ બેસે તમારા જ ફોટા બધા ફોટા 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 થઈ જાય. તો ભાઈઓ, નરેન્દ્રભાઈ મોદી તો મોટા જ છે, એમાં જરાય શંકા નથી, એમાં જરાય શંકા નથી. પણ નરેન્દ્ર કોઈ આખી દુનિયાના વડાપ્રધાન હોય તો, પ્રાઇમ મિનિસ્ટર હોય તો કેટલા મોટા કહેવાય, પણ આખી દુનિયાના રાજા હોય તો ભગવાન કહેવાય છે, ખબર છે? એ મારી સાથે બોલજો, ભગવાન શ્રી સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયના કરતા છે અને માલિક છે. અનંત કોટી બ્રહ્માંડના પતિ એના રાજા, એના બનાવનારા છે, એ ભગવાન આવી જશે. જો આ નિષ્કામી વર્તમાન દ્રઢ હશે તો જીવીશું સ્વામીને માટે. નિષ્કામી વર્તમાન એને માટે બીજો શબ્દ છે બ્રહ્મચર્ય વ્રત, તો આ ખ્યાલ રાખવાનો. તો તમે જે પરણ્યા નથી એનું સૂત્ર બોલું છું, મારી સાથે બધા બોલજો, બોલવાનું સાંભળવાનું છે. જે પરણ્યા નથી એને માટે જે સ્ત્રી માત્ર છે એ માતા બહેન ને દીકરી તુલ્ય છે, અને જે સ્ત્રી પરણેલી નથી એને માટે જે પુરુષ માત્ર પિતા પુત્ર ને ભાઈ તુલ્ય છે. હવે તમારા માટે હું નિયમ આપું છું, જેની ઈચ્છા હોય એ નિયમ પાડવાનો, પોતે લખવાનો, અને તમારે એ નિયમ તમે છે એ પાડવાના છો. યસ ઓર નો, વાય ઓર નો, અહીં એક બોક્સ રાખજો, એમાં લખી દેવાનું, કોઈનું નામ લખવાનું નથી. પણ આ નિયમ તમારે પાડવો હોય, તમારે ખરેખર જીવવું હોય સ્વાઈ માટે, તો તમારે યસ લખવાનું, ભાઈ એટલો જ, નામ લખવાની જરૂરિયાત નથી. એક ડબલ એક પેલું બોક્સ જેવું રાખજો, એમાં કેટલા ભાઈ આવે છે. ના લખવું હોય તો કંઈ જરૂર નથી, ભાઈ આવે તો જ લખવાનું, એટલે ખબર પડશે કે આટલા હાજર હતા. અને માટે જો યાદ રાખો હવે શું કરવાનું, તે કહું તમને, કોઈ પણ સ્ત્રીને અડી જવાય અને કોઈ પણ સ્ત્રી હોય પુરુષ રેડી જાય, એક પોતાના માતા અથવા તો સ્ત્રી હોય તો પોતાના પિતા, એના સિવાય કે ઘરમાં કે નાનો બાળક હોય તો જુદી બાબત છે, એને નહીં ગણવાનું, એ પિતા નાના એ ભગવાનમાં જ ગણાય. એ સિવાય બીજા કોઈને અડે તો રાત્રે સ્નાન કરવાનું, રાત્રે સ્નાન. આટલા ઘણા બધા છે, મેં હમણાં એક છાત્રાલયમાં જાહેરાત કરી, કયું છાત્રાલય ભૂલી ગયો, હમણાં વધુ જાહેરાત કરી હતી મેં, તે લગભગ 70 છોકરા તૈયાર થયા. હવે આપણે બધાને તૈયાર કરવા છે, આખો બીએ પીએ સમાજ તમને આજે રાત્રે સ્નાન કરી લેવા, તમારો નિયમ. બિનજરૂરી વાત કોઈની સાથે કરવાની નહીં, યાદ રાખો, જરૂરી વાત કરવાની. જરૂરી કોને કહેવાય એ નિર્ણય તમારે કરવાનો.
નહીં તો તમને હલવાઈ જશો અને આ શિબિર બિબિર બધું ઊંધું પડી જશે. આ બિલ્લા બિલ્લા તમને બધી કોથળીઓ આપી છે ને એ બધી ક્યાંય જતી રહેશે, ખબર, ડાયરીઓ ફાઈલો બધું જતું રહેશે. આ નિયમમાં બહુ સાવધાન રહેજો. આ મર્યાદા આચરવાની છે, અમારા જેવું તમારું નથી પણ તમારું છે આ બધું. આ તો બધા મોબાઈલ ઉપર વાતો કર્યા કરે, ઠીક છે, બધું થઈ હોય તો ભગવાન માફ કરશે, પણ આ ચલાવવાનું નથી, તો રાજી કરવાના છે. એટલે જે નિયમો થોડા કયા ને હવે મેં એ ટૂંકમાં બોલી જાઉં છું, મારી સાથે બધા બોલજો. હું ક્યારેય પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારે ચોરી કરીશ નહીં. સ્ત્રી પુરુષ મર્યાદામાં સંપૂર્ણ જાગ્રત રહીશ. આ રીતે કાર્યક્રમ છે અને એને માટેનું એક વાક્ય બોલું છું, એ બધા બોલજો. મારે જોરથી બોલજો, પછી આ લખી લેવાનું છે, આ લખવાનું છે, રોજ બોલવાનું છે, અંતર્દર્શી કરવાની છે. મારે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે, હવે છે ને જે જે નામ બોલાય ત્યાં આગ્રહ કરવાની છે. એક કેવળ શ્રી સ્વામિનારાયણ ભગવાન, બધાની આગ્રહ સ્વામિનારાયણ ભગવાન અમે રાખો. શ્રી ગુણાતીતાન સ્વામી, શ્રી ભગતજી મહારાજ, શ્રી શાસ્ત્રીજી મહારાજ, શ્રી યોગીજી મહારાજ, શ્રી પ્રમુખ સ્વામી મહારાજ તથા શ્રી મહંત સ્વામી મહારાજ ને જ કેવળ અતિશય રાજી કરવા જ છે, કરવા જ છે, કરવા જ છે. બીજી એક ભૂલ થાય છે એ સુધારવા માટેના બે વાક્યો છે, એ બોલું છું, મારી સાથે બધા બોલજો. હું દરેક સ્થળે દરેક સમયે દરેકમાં ગુણ જોઈશ, ગુણ સાંભળીશ, ગુણ કહીશ, ગુણ લખીશ, ગુણની ચર્ચા કરીશ, ગુણ વિચારીશ. પોઝિટિવ થિંકિંગ, ગુણની જ વાત બધા, ગુણ 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 ગુણ, બસ ગુણ જ, બીજી કોઈ વાત જ. આ ભૂમિકા જવાનું. હવે જે એમાં ભૂલ થાય છે એ સુધારવાનું વાક્ય બોલું છું. હું ક્યારે કોઈના પણ અવગુણની વાત કરીશ નહીં, લખીશ નહીં, સાંભળીશ નહીં, વિચારીશ નહીં. આ લાઈન ઉપર જવાનું છે તો આપણી સ્ત્રી પુરુષ મર્યાદા અને આ રીતે બીજાની સાથેના વર્તનમાં આપણું ધ્યાન રાખશો તો તમે જોયેલા પછી તમારો પાવર, આ તો સુપર કોમ્પ્યુટર છે ભાઈઓ. અભ્યાસમાં ડંકા, રમતા હોય તમે કોઈ રમતમાં ડંકા, કોઈ સંગીત હોય સંગીતમાં ડંકા, અને ડંકા એટલે વર્લ્ડમાં. હું સૂત્ર બોલું છું, મારી સાથે બધા બોલશું. હું બોલીશ BAPS, તમારે બોલવાનું વિશ્વમાં શ્રેષ્ઠ. આ સંસ્થા BAPS વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા બનવી જોઈએ, આ વિચાર સાથે જવાનું છે. તમારે જમણા હાથે પહેલા આગળ ઉઠી બોલું છું, વિશ્વમાં શ્રેષ્ઠ BAPS રાજકોટ મંડળ, મારા વિભાગનું મંડળ, મારા વિભાગનું મંદિર, મારો પરિવાર, મારું જીવન અને કાર્ય વિશ્વમાં શ્રેષ્ઠ થવા માટે, વિશ્વમાં શ્રેષ્ઠ એવા ભગવાન અને ભગવાનના આપેલા નિયમમાં રહેવાનું, એને રાજી કરવાના, એ માર્ગે ચાલવાનું, બધાને ખૂબ વાર મળે પ્રેરણા મળે. વિશ્વ વિખ્યાત ડિવાઇન ટચ ગ્રુપ.